जनसेवा एक प्रभु सेवा एना उद्देश्य थी अमे आ जनसेवा करी रह्या छे। लोकोनो आनंद एज अमारी मेहनत छे, ए लोकोनो प्रेम छे, एज एमनी मिठास छे, एना कारणे आ धंधो जोरशोरमां चाली रह्यो छे। जय सियाराम। बेस्ट गोला है जेनु नाम है मारुति आइस गोला। तो वन्ना जे छे मारी सीस्टर ने सजेस्ट कर्यु के चाल तने एक जगह बताऊँ ज्या एक 100-150 रुपया बर्फनी डीश तमे जे सीटी में खाता हो छो ए डीश तमने अहीं 50 रुपया नी अंदर सारा में सारी अलग अलग प्राइस नी तमने आइस गोला नी डीश मळे छे। जय हिंद दोस्तों। हेलो गाइस, वेलकम बैक विथ बरोड़ा वाले। मयंक छे ए पाछळ विडियो शूट करी रह्यो छे। आजे आव्या छे अमे माणेजा क्रॉसिंग पर अने आ मारी सिस्टर छे वन्ना। आपणने जे प्लेस सजेस्ट करी छे वन्नाए सजेस्ट करी छे अने अहींया 2-3 વાર અમે આઈને બરફ ખાઈને ગયા। આ રેન્જમાં જે બરફ અહીંયા મળે છે એ સિટીમાં કોઈ પણ જગ્યાએ નથી મળતો, એટલી મારી ચેલેન્જ છે કે આ રેન્જમાં તમને બધી જ આઈટમ તૂટી ફૂટી કૂપરાની છીણ નાખે, ચોકલેટ નાખે, અલગ અલગ બધી ફ્લેવરના જે કલર છે, ચોકલેટ ચિપ્સ પણ હોય છે એમાં, ચોકલેટ ચિપ્સ પણ 10 રૂપીઝમાં તમને એટલું બધું મળશે ને કે તમે, મારી એટલી ચેલેન્જ છે ને કે તમે સિટીમાંથી સ્પેશિયલી આ વિડીયો જોશો ને તો એકવાર તો અહીંયા આવશો ને આવશો ને આવશો જ ખાવા માટે। તો મારુતિ આઈસ ગોલા જે છે, આપણે પહેલાં લોકેશન આપી દઉં કે માણેજા ક્રોસિંગથી થોડા અંદર આવશો તમને તો અહીંયા તમને મળશે મારુતિ આઈસ ગોલા। એમની પાછળ, એમનો આઈસ ગોલાની પાછળ એક વડાપાઉંનું પણ સેન્ટર છે જ્યાં આખો દિવસ વડાપાઉં મળતા હોય છે। તો આજે એમનો બરફનો આપણે ટેસ્ટ કર્યો અને પહેલાં તો આપણે એક ડીશ ખાઈ લીધી, આપણે તમે જોયું છે વિડીયોમાં, બહુ મજા આવી કે મને એમનો ટેસ્ટ, જે કલરનો જે ટેસ્ટ છે ને બહુ જ મસ્ત છે। કઈ કઈ ડીશ છે અને કઈ કઈ પ્રાઇઝની છે આપણે જણાવીશું। જનસેવા એ પ્રભુ સેવા એના ઉદ્દેશથી અમે આ જનસેવા કરી રહ્યા છે। લોકોનો આનંદ એ જ અમારી મહેનત છે, એ લોકોનો પ્રેમ છે, એ જ એમની મીઠાશ છે, એના કારણે આ ધંધો જોરશોરમાં ચાલી રહ્યો છે। એમના મોજ શોખને લીધે અમે બધા મસ્ત, એમની ખુશી એ જ અમારો પ્રેમ એ જ રીતે બનાવી રહ્યા છે। અનિલભાઈ, આપણે અહીંયા આગળ કેટલા વખતથી ચાલુ કરે છે આપણે આ જે બિઝનેસ છે, બરફનો બિઝનેસ જે છે એ ચાલુ કરે કેટલો સમય થયો છે? બરફનો બિઝનેસ ચાલુ કર્યો આપણે 2 મહિના થયા છે, હજુ શરૂઆત જ છે સમજો। હનુમાન દાદાની પ્રસાદીના હિસાબે અમે પ્રસાદ આપી રહ્યા છે, બરાબર, સસ્તામાં સસ્તું અને સારામાં સારી ક્વોલિટી એ ભગવાનના ઉદ્દેશથી અમે આપી રહ્યા છીએ। શોપ કેટલા વાગે ચાલુ કરે છે આપણે? સાંજે 5 વાગે ચાલુ કરે છે, રાતે 11 વાગ્યા લગીન, ઓકે, 11-12 વાગી જાય ને પબ્લિકનો સારો રિસ્પોન્સ છે। જેવી રીતે હું અહીંયા આગળ જોઉં છું ને કે તમે 9 વાગ્યા પછી આવો ને તો એટલી બધી પબ્લિક અહીંયા મળે, છેલ્લા 1 વાગ્યા સુધી અહીંયા પબ્લિક રહે છે। મયંક જે છે ને અહીંયા જ જોબ કરે છે નજીકમાં, તો 12 વાગે અહીંયા છૂટીને આવે તો મયંક મને રોજ કહેતો, બે યાર કેટલી પબ્લિક હોય છે, ચાલ ને બરફ ખાવા જઈએ, ચાલ ને બરફ ખાવા જઈએ। તમે કીધું ચાલ, તો 2-3 વાર તમે અહીંયા ખાઈને ગયા, સિટીમાં પણ લોકો જાણે કે આ શોપ છે અને આટલી રેન્જમાં અહીંયા મળે છે બરફ, તો તમે એટલું દૂર જવાની જરૂર નથી, આવો નજીકમાં અહીંયા અને ખાઓ। માંજરપુરથી પહેલી બાજુ જોશો તો તમને આ જ વસ્તુ 100 રૂપિયાથી વધારે જે પ્રાઇસ છે એમાં મળશે અને અહીંયા જે છે એ જ વસ્તુ 50 રૂપિયાની અંદર મળશે। તો એ જેમને જણાવ્યું કે હનુમાનની જે પ્રસાદી છે એ રૂપે તમને અહીં આગળ ખવડાવી રહ્યા છે બરફને, અને પબ્લિક એટલી મોજથી ખાય છે, 10 રૂપિયા એટલે કંઈ જ ના કહેવાય, અને 10 રૂપિયામાં તમને એટલી બધી વસ્તુઓ અહીંયા આપે છે ને કે તમે એકવાર બરફ ખાશો ને તો ખુશ થઈ જશો ને। તો અહીંયા કોણ કોણ કામ કરે છે એમના વિશે જાણીએ। એ મારા વાઇફ છે, ઓકે, એમનો પૂરેપૂરો સપોર્ટ છે, એમની પૂરેપૂરી મહેનતથી આ ધંધો ચાલી રહ્યો છે, ભગવાનના આશીર્વાદથી ચાલી રહ્યો છે। એ છે ને રેગ્યુલર આવે છે તો એટલે એમને સંબંધ થઈ ગયો છે, મસ્ત હસતા હસતા મસ્ત વાત કરે, ચાલો વન્ના વાત કરશે આવે છે। કૃષ્ણાબેન પાટણવાડિયા, જ્યારે પણ અમે આવીએ છીએ ને તો હું તમને ઓલવેઝ છે ને કામ કરતા જ જોઉં છું। કહેવાય ને કે એક સક્સેસ માણસ જે હોય ને એની પાછળ એક
હાઉસ વાઈફ કે એની પત્ની કહો કે એની બહેન કહો કે એક માં કહો, એક સ્ત્રીનો હાથ હોય છે. બહુ એટલે બહુ મહેનતું છે. અમે જ્યારે પણ આવીએ છીએ ને ત્યારે વેઇટિંગ જ હોય છે અહીંયા. વેઇટિંગ એટલે અમારે એટલીસ્ટ 15 મિનિટ ઊભું રહેવું પડે ત્યારે અમને બરફ ખાવા મળે. શાંતિથી બધા ખાય છે, બસ એન્જોય કરે છે શાંતિથી. 10 રૂપિયાની ડીશમાં કોઈ બી ફ્લેવર કલર આપણે આપીએ છીએ, કંઈ પણ આપીએ છીએ. કોપરું આવશે, ટૂટી ફૂટી આવશે, કોઈને જેલીબી ખાવી હોય તો બી આપીએ છીએ. તમે બરફ ખાતા હો ને તો તમને સામેથી બોલાવીને પૂછશે કે કલર આપું તમને, આ તમને ક્યાંય નહીં મળે. 10 રૂપિયામાં તમે ગોળો ખાતા હશો એ પણ પ્લસ સ્ટીક વાળો, અને અહીંયા જે આપણી જે ડીશ છે એમાં આપે છે 10 રૂપિયાની ડીશ, તો એ બહુ સારી વસ્તુ કહેવાય. તમને કોઈ જગ્યાએ આ વસ્તુ નહીં મળે કે 10 રૂપિયામાં તમને આટલી મોટી ડીશ આપે. અને આપણને સાચી વાત છે, જુઓ અત્યારે આ 10 રૂપિયાવાળી ડીશ તૈયાર થઈ રહી છે. આ જુઓ લાઈવ તમને બતાવીએ છીએ. અમે 3 કલર નાખ્યા છે, તૂટી ફૂટી છે, કોપરાનું છીણ નાખ્યું છે. આ 10 રૂપિયાવાળી ડીશ છે. ચોકલેટ એકલો નથી આવતો, 20 રૂપિયામાં આવે છે, 20-30માં આવે છે. 20 રૂપિયાની ડીશમાં બાઉલ બી મોટો લઈએ છે, એમાં તૂટી ફૂટી કોપરું જેલી ત્રણે ત્રણ વસ્તુ એડ કરીએ છે. કલર કોઈ બી જોઈએ ને તો આપીએ છીએ. ચોકલેટ પણ આવશે, એ 30 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. દહી વાળી, મલાઈ વાળી આવે છે, મલાઈ રબડી વાળો આવે છે. સૌથી વધારે રેન્જ વાળી ડીશ કઈ છે આપણી છેલ્લી? આપણે 200 રૂપિયા સુધીમાં છે. એમાં શું હોય છે 200 રૂપિયાવાળી ડીશમાં? એમાં ચોકો ડીપ, ચોકો ચિપ્સ, પછી રબડી, આઈસ અને માવો બધું જ આવશે. એમાં કોઈ બી સિરપ બીરપ જોઈતી હશે તે બી આવશે. એમાં જોઈ શકો છો અહીંયા બધી આઈટમ એમને મૂકેલી છે જે 200 રૂપિયાની ડીશ છે, એમાં આ બધી જ આઈટમ આવશે. અને તમને જે ફ્લેવર જોઈતી અલગ અલગ ટાઈપની ફ્લેવરમાં તમને બનાવી આપશે આ લોકો બરફ, અને બહુ મજાનો છે. પણ એક વસ્તુ એવી છે કે આમાં છે ને તમે 10, 20 અને 30 રૂપિયાવાળો બરફ જે ખાશો ને એમાં તમને એટલી મજા આવશે ને કે એ જ વસ્તુ તમે રિપીટ કરશો કે 10 વાળો ફરી વાર લેલો ને. આત્મીય કોમ્પ્લેક્સ માણેજા ક્રોસિંગ પીકે બ્રધર્સની બાજુમાં મારુતિ વડાપાઉ, મારુતિ આઈસ ગોલા એ આપણું મેઇન સ્થળ છે. અને ઇન્વાઇટ કરી દો બધાને કે ચાલો આવો બરોડાથી, બધાને મોસ્ટ વેલકમ, બધા પધારો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હનુમાનજીનો પ્રસાદ સમજીને ખવડાવે છે તમને, તો એક તમને એવી અનુભૂતિ થશે કે આ કોઈક મંદિરે આવ્યાનો કોઈ પ્રસાદ છે. શું કેવું છે અંકલ, બરાબર ને? હા, કે થેન્ક યુ, થેન્ક યુ. જય સિયારામ, જય સિયારામ. મને વન્નાર લઈને અહીંયા આગળ આવી છે, તો વન્નાર કેમ આપણને લઈને આવી અને એને અહીંયાનું પબ્લિક ક્રાઉડ કેટલું થાય છે એ હું તમને વિડીયોમાં બતાવીશ. પછી બહુ જ પબ્લિક આવે છે અહીંયા અને 1 વાગ્યા સુધી અહીંયા કન્ટિન્યુઅસ પબ્લિક રહે છે. વન્નાર આપણને જણાવશે કે અહીંયા આવવાનું રીઝન શું હતું, અહીંયાની ખાસિયત શું છે. બિકોઝ કે એની પ્રાઇસ બી આમ એટલી હાઈ નહોતી, પ્રાઇસ બી નોર્મલ હતી જે આપણે અફોર્ડેબલ છે. અને તમે બધા જાણો જ છો કે અત્યારે ગરમી બહુ જ વધારે છે, જે આપણે જાણીએ છીએ. આપણે કંઈક ઠંડુ ખાવા જઈએ કે આઈસક્રીમ તો ડેલી ખાતા જ હોય છે આપણે કે અવારનવાર એવું, પણ સ્પેશિયલ ક્યારેક જે બરફ ખાવાની ઈચ્છા થાય ને આપણને, તો એ આઈસ ડીશ બહુ મોંઘી પડતી હોય છે આપણને. જ્યારે અહીંયા મેં ટ્રાય કર્યું ને તો આપણને અફોર્ડેબલ છે, અને ટેસ્ટ તો તમે જુઓ ને તો એક નંબર છે. એના 10 રૂપિયાથી સ્ટાર્ટ થઈ અને 30 રૂપિયા 50 રૂપિયા જેવું તમને ખાવું હોય એ પ્રમાણે બનાવી આપે છે. અને મેં પણ પહેલી વાર જોયું કે ભાઈ તમે 10 વાળી ડીશ ખાતા હોય તો 10 વાળામાં છે ને ગોલો આવતો હોય, કોઈ આઈસ ડીશ ના મળે તમને, તો અહીંયા તમને છે ને આઈસ ડીશ આપે છે એ પણ 10 રૂપિયામાં, અને એમાં પણ તૂટી ફૂટી નાખીને ઉપર કોપરાનું છીણ લગાવીને, તો એ એક બહુ જ સારી વસ્તુ કહેવાય. તમને સિટીમાં જાઓ, માણેજાથી આગળ સુસેન સર્કલથી પેલી બાજુ જાઓ, અને કદાચ જો કદાચ 10 રૂપિયામાં તમને આપી દે ને તો એ કદાચ 10 માણસો ખાવા ગયા છે અને બધાને હું 10 રૂપિયા મારા તરફથી ફ્રીમાં અહીંયા ખવડાવીશ. તો યહાં કે જો કસ્ટમર હૈ જિન્હોને આજ પહેલી વાર બરફ ટેસ્ટ કિયા હૈ, ગોળા કે યહાં કા બહોત અચ્છા લગા ઓર પ્રાઇસ ભી ઠીક હૈ. આપ એક્ચ્યુઅલી કહાં સે બિલોંગ કરતે હૈ? મતલબ યહાં કે યા નહીં, પુણે. પુણે કે? હા, યહાં આપ શાદી મેં આયે થે, હમારે ભાઈ કી શાદી થી, ઇસકે વજહ સે યહાં પર આયે થે હમ, પુણે મેં રહેતે. આયે એસે આપને પુણે મેં યા ફિર ઓર જહાં પે આપને ખાયા હોગા બરફ, તો ઉસકે હિસાબ સે યહાં આપકો ક્યા ડિફરન્સ? નહીં નહીં, યે અચ્છા લગા ઉધર સે, હમારે યહાં તો એસા મિલતા નહીં હૈ ઓર પ્રાઇસ ભી જ્યાદા હૈ વગેરે, તો યહાં પર અચ્છા લગા ખાને કે લિયે. યે પુણે સે આયે હૈ ઓર યે ભી કુછ બતાના ચાહતે હૈ યહાં કે ગોલે કે બારે મેં. ઇનકા બચ્ચા દેખો કિતને અચ્છે સે ખા રહા હૈ. એક બાર એક બરફ ગિર ગયા તો ઇતના ચિલ્લા રહા થા, મેને ભાઈ બોલા દૂસરા દે દેંગે, કોઈ ટેન્શન નહીં હૈ. તો આપકો કૈસા લગા યહાં કા બરફ? અચ્છા હૈ, બહોત ટેસ્ટી હૈ. ₹35
तो वहाँ 35-40 रुपए में नॉर्मली रहता होगा कि नहीं? मावा के रहता है, मावा वाला। और यहाँ पे आपको डिफरेंस क्या लगा बड़ौदा सिटी का और सर? टेस्ट अलग है थोड़े। तो शू क्या मांग सो ते सामेथी? आपने कोई रिव्यू आप सामेथी आत हो तो मैं यूं हो कदाच ये अँ रेग्युलर आता है का तो इमने अँ टेस्ट बहुत गमत होने बीजी पब्लिक ने अँ बोला माँगती हो तरह कोई सामेथी आत हो तो शू कह माँगो यहाँ टेस्ट सारो एट आइए अमें दरो तो आए खावा तो मैं आवु जो अँ सारूँ है टेस्ट में सारू ने प्राइस पर अफोर्ड कर सके बता मारों त्याज गोला शॉपन नाम है तो अँ क्रॉसिंग पर है तमें खावो हो तो आई सको छो। जय हिंद दोस्तों।